સૌ પ્રથમ તો મારે એ વાત કરવી ઘટે, સાવિત્રી સામર્થ્ય નામની આ જે પોડકાસ્ટ સિરીઝ છે, તો આ નામ જેટલું સૂચક છે એટલું જ રોચક આ પોડકાસ્ટ સિરીઝ જે છે એવું રહેશે એવું મને લાગે છે. માતા સાવિત્રીબાઈ ફૂલે જે કામ એમના જીવનકાળ દરમિયાન કરીને ગયા, જે અજોડ હતા, અને એમના કાર્યો થકી જે ભારતીય સ્ત્રીઓને સામર્થ્ય મળ્યું, એવું સમર્થ બની એમના જીવનમાં, એટલે સાવિત્રી સામર્થ્ય નામ સિવાય બીજું કોઈ સારું નામ આપણે આ પોડકાસ્ટ સિરીઝ માટે ન આપી શકાય. જય ભીમ યુટ્યુબ ચેનલ દ્વારા જે આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે એને હું ખૂબ અભિનંદન આપું છું. સમાજની જે સિંહણ બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય આ પોડકાસ્ટ સિરીઝ થકી થશે, તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું. જીવનના આ તબક્કે હું મારી ઓળખાણ કદાચ જો આપું તો એક આ પંક્તિ દ્વારા હું આપવા માંગીશ કે ખુલે પરિંદે કી તરહ ઉડાન હૈ મેરી, ખુલે પરિંદે કી તરહ ઉડાન હૈ મેરી, પિંજરે મેં કેદ કરને કી જરૂરત મત કર, પિંજરે મેં કેદ કરને કી જરૂરત મત કર, યે મદમસ્ત હવા યે ખુલા આસમાન પહેચાન હૈ મેરી. જય ભીમ ગુજરાત અને શ્રમણ આકાશના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. આજના સાવિત્રી સામર્થ્ય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સાવિત્રી સામર્થ્ય એટલે કરોડો મહિલાઓને મુક્તિદાતા, એમના પ્રગતિની અંદર જેમણે ખૂબ જ મહત્વનો ફાળો છે એવા સાવિત્રીબાઈ ફૂલે, કે જેઓ ભારતની અંદર કરોડો શોષિત મહિલાઓના એક માર્ગદર્શક બન્યા અને જેમણે જીવનની અંદર સંઘર્ષ કરી અને શિક્ષાને મંત્ર બનાવી અને કરોડો મહિલાને જેને માર્ગદર્શન પૂરું પાડ્યું એવા સાવિત્રીબાઈ ફૂલેને આ સમર્પિત કાર્યક્રમ છે. આજે એવા જ એક સાવિત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેઓ એમના જીવનમાં સંઘર્ષ અને સામાજિક કાર્ય થકી સાવિત્રી સામર્થ્યના કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે ઉપસ્થિત થયા છે, તો એમનું હું સ્વાગત કરું છું. શિલ્પાબેન, આપનું સ્વાગત છે. પ્રવીણભાઈ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે અમારો જે ડિજિટલ પ્લેટફોર્મ છે જય ભીમ ગુજરાત અને શ્રમણ આઘાત, એની અંદર અમે જે સાવિત્રી માધ્યમનો એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં દરેક ભારતની અને ગુજરાતની જે ખાસ કરીને મહિલાઓ છે જેમણે સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષ થકી જેઓ આગળ આવ્યા છે, તો અમે અમારા દર્શક મિત્રો તમારો પરિચય કરવા માગે છે અને તમારા જીવનનો સંઘર્ષ અને તમે સંઘર્ષ થકી જે પ્રગતિ કરી છે અને જે કંઈ હાંસિલ કર્યું છે એ બાબતે અમારા દર્શકોને આપને જીવનની વાત કહેશો. આપનો પરિચયથી શરૂ કરીશું. સૌ પ્રથમ તો મારે એ વાત કરવી ઘટે, સાવિત્રી સામર્થ્ય નામની આ જે પોડકાસ્ટ સિરીઝ છે, તો આ નામ જેટલું સૂચક છે એટલું જ રોચક આ પોડકાસ્ટ સિરીઝ જે છે એવું રહેશે એવું મને લાગે છે. માતા સાવિત્રીબાઈ ફૂલે જે કામ એમના જીવનકાળ દરમિયાન કરીને ગયા, જે અજોડ હતા, અને એમના કાર્યો થકી જે ભારતીય સ્ત્રીઓને સામર્થ્ય મળ્યું, એવું સમર્થ બની એમના જીવનમાં, એટલે સાવિત્રી સામર્થ્ય નામ સિવાય બીજું કોઈ સારું નામ આપણે આ પોડકાસ્ટ સિરીઝ માટે ન આપી શકાય. જય ભીમ યુટ્યુબ ચેનલ દ્વારા જે આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે એને હું ખૂબ અભિનંદન આપું છું. સમાજની જે સિંહણ બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય આ પોડકાસ્ટ સિરીઝ થકી થશે, તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉત્તર ઉત્તર જય ભીમ યુટ્યુબ ચેનલ પ્રગતિ કરે એવી હું ખૂબ શુભેચ્છાઓ આપું છું. મારો પરિચયમાં વ્યવસાય, હું MBBS ડૉક્ટર છું, છેલ્લા 26 વર્ષથી સરકારી નોકરી કરું છું. મારી પુત્રી સાથે ચાંદખેડાના અમદાવાદ વિસ્તારમાં, સોરી, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં હું રહું છું. બહુજન સામાજિક પ્રવૃત્તિ સાથેનો મારો સંબંધ આમ હજુ નવો કહી શકાય, શરૂઆત જ કરી છે સામાજિક પ્રવૃત્તિઓની એવું કહી શકાય, અને નાની મોટી પ્રવૃત્તિમાં હું મારો સહકાર, મારી સહકાર હું આપતી હોઉં છું. પણ સમાજ માટે કંઈક કરવાની અદમ્ય અને પ્રબળ ઈચ્છા જરૂર છે મારી. પે બેક ટુ સોસાયટીનો જે મંત્ર છે એ મારો ફેવરિટ મંત્ર છે, અને હું આશા રાખું છું કે એ મંત્રને હું મારા આવનારા જીવનમાં હું સારો ન્યાય આપી શકું. આજે મારી ઉંમર 49 યર્સ મારી એજ છે, અને જીવનના આ તબક્કે હું મારી ઓળખાણ કદાચ જો આપું તો એક આ પંક્તિ દ્વારા હું આપવા માંગીશ કે ખુલે પરિંદે કી તરહ ઉડાન હૈ મેરી, ખુલે પરિંદે કી તરહ ઉડાન હૈ મેરી,
પિંજરે મેં કેદ કરને કી જરૂરત મત કર, પિંજરે મેં કેદ કરને કી જરૂરત મત કર, યે મદમસ્ત હવા યે ખુલા આસમાન પહેચાન હૈ મેરી. ડૉક્ટર શિલ્પાબેન, આપે સરસ મજાની વાત કરી અને એવું આપ વિચારી રહ્યા છો અને લોકોને પ્રેરણા પણ આપો છો કે દરેક મહિલાએ સ્ત્રીએ એને કબૂત એક જે એક જે તમે કહો છો કે આકાશની અંદર એને ઉડવું જોઈએ એમ, એટલે મુક્ત મને જીવન જીવવું જોઈએ. શિલ્પાબેન, આપ ડૉક્ટર બન્યા અને ડૉક્ટરની પદવી જ્યારે MBBS બન્યા એ પહેલાં જ્યારે આપનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે આપના જીવનનો લક્ષ્ય શું હતો? મારા જીવનનો લક્ષ્ય એ હતો કે સારું શિક્ષણ મેળવવું છે અને સારી કારકિર્દી બનાવવી છે, અને મારા માતા પિતાનું સ્વપ્ન પણ એ હતું કે સારું ભણીને સારું જીવન જીવીએ, તો મારા જીવનનું લક્ષ્ય એ હતું. અને સમાજ માટે થોડું કોઈ, કારણ કે મારા ફાધર જે છે એ પણ સામાજિક પ્રવૃત્તિમાં ઘણા ટાઈમથી જોડાયેલા છે, તો સામાજિક પ્રવૃત્તિ ક્ષેત્રે પણ કામ કરવાની મારી ઈચ્છા હતી. ડૉક્ટર શિલ્પાબેન, આપ MBBS થયા પછી એક સરકારી નોકરી જોઈન કરી છે અને છેલ્લા 26 વર્ષથી આપ આ કામ કરો છો, તો મારું એવું માનવું છે કે લગભગ સરકારી હોસ્પિટલ જ હશે અને ત્યાં ગરીબ લોકો, શોષિત લોકો, પીડિત લોકો અને ખાસ કરીને મહિલાઓ કે જે લોકો ખાનગી ક્ષેત્રોમાં આવી મોંઘી મેડિકલ સારવાર નથી કરાવી શકતા એ આપની પાસે આવે છે, ત્યારે એક મહિલા તરીકે તમે પણ એક શોષિત પરિવારમાંથી એટલે કે કચડાયેલા વર્ગમાંથી આવો છો, તો તમે એ વખતે કેવો અહેસાસ અને અનુભવ કરો છો? 100% હું જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરું છું, કામદાર રાજ્ય વીમા યોજના, અને એ કામદાર રાજ્ય વીમા યોજનાના જે બેનિફિશિયરીઝ જે છે એ જે ફેક્ટરીઝમાં કામ કરતા મજૂરો હોય છે એ એમના બેનિફિશિયરીઝ હોય છે, એટલે એમના પરિવાર અને એ લોકો સારવાર લેવા આવતા હોય છે. અને ત્યારે જે સ્ત્રીઓ દર્દી તરીકે આવે સારવાર માટે અને એમની પરિસ્થિતિ દરેક રીતે આપણે જોઈએ, સામાજિક રીતે, આર્થિક રીતે એમનું શોષણ થતું હોય એવું આપણને જોવા મળે, એમની જે હેલ્થ છે એમની તંદુરસ્તી માટે એમનું અનઅવેરનેસ એટલે ઇગ્નોરન્સ એ આપણે જોવા મળે, ત્યારે ખરેખર દુઃખ થતું હોય છે કે કઈ રીતે આપણે આ લોકોને આમાંથી બહાર આપણે કાઢી શકીએ. ડૉક્ટર શિલ્પાબેન, આપ કામદાર વીમા યોજનાના દવાખાનામાં કામ કરો છો એટલે લેબર વર્ગ મોટા ભાગે જે મજૂર વર્ગ છે જે ખાનગી કંપનીઓ અથવા તો જે ફેક્ટરીઓમાં કામ કરે છે એ લોકો આપના ત્યાં સારવાર માટે આવે છે, એમાં મારે આપને આજે અમારા દર્શકોને જણાવવું છે કે એમાં જે મહિલાઓ ખાસ કરીને પ્રસૂતિના સમયમાં આવે છે અને જ્યારે પ્રસૂતિ સમયે જે એમનો ગર્ભાવસ્થા દરમિયાનમાં એ કુપોષણનો પણ શિકાર બને છે, તો આ બાબતે તમારું મહિલાઓને શું ઉપદેશ છે અથવા તો શું તમે કહી શકો છો અને સમાજ દ્વારા શું આમાં કંઈ કરી શકાય અને સરકાર દ્વારા પણ શું કરી શકાય? મહિલાનો જે ગર્ભાવસ્થાનો સમય છે બહુ જ ક્રિટિકલ અને બહુ જ મહત્વનો સમય હોય છે, અને એ સમયે જેટલું ધ્યાન રાખવામાં આવે એટલું હેલ્ધી બાળક જન્મે, એટલે સ્ત્રીનું પોષણ એ વખતે, કારણ કે પોતાનું શરીર અને એક અન્ય શરીર એના શરીરમાં આકાર લઈ રહ્યું છે, તો એ વખતે એનું પોષણ તો ખરેખર ડબલ હોવું જોઈએ. એને જે રૂટીનમાં જે એનું ડાયટ હોય કે એનું જે સાર સંભાળ લેવાતી હોય એના કરતાં ડબલ સાર સંભાળ લેવાવી જોઈએ, એના માટે એ નિયમિત દવાખાનામાં જાય, હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટરને બતાવે અને જરૂરી બધી સારવાર, ઇન્જેક્શનથી માંડીને જે પોષણ માટેની જે સારવાર હોય એ બધી જ સારવાર એની સમયસર થાય અને જરૂરી તપાસો બધી થાય અને હોસ્પિટલમાં જઈને, કારણ કે જે કચડાયેલા વર્ગમાં અથવા તો ઓછા ભણેલા વર્ગમાં આપણે એ પણ જોવા માંગીએ છીએ, જોવા મળે છે કે ગામડાઓમાં ખાસ કરીને ઘરે ડિલિવરી, તો ડિલિવરી પણ એ લોકો હોસ્પિટલમાં જઈને કરાવડાવે અને એ રીતનું એ લોકોનું બધી સાર સંભાળ લેવામાં આવી એવું, અને એના માટે સરકારે જમીની લેવલે આવી જે પ્રસૂતા ગર્ભા જે લોકો પ્રેગ્નન્ટ છે એવી વુમન્સને સતત ફોલોઅપ એનું થાય અને એને જરૂરી દરેક સારવાર મળી રહે એવો સરકારે પ્રયત્ન કરવો જોઈએ, અને જે જન્મનાર બાળક છે એને પણ જન્મતાની સાથે જ એને પ્રથમ લેવલથી જ એને જરૂરી સારવાર અને પોષણ યોગ્ય મળી રહે એવું સરકારે પ્રયત્ન કરવો જોઈએ. ડૉક્ટર શિલ્પાબેન, આપ એક ડૉક્ટર છો એટલે સ્વાભાવિક છે કે તમે વિજ્ઞાનની અંદર વિશ્વાસ રાખતા હો છો, પણ જ્યારે તમારા ત્યાં આ મજૂર વર્ગના લોકો જ્યારે હોસ્પિટલમાં દવા લેવા આવતા છે ત્યારે અંધશ્રદ્ધા, કુરિવાજ અને વહેમ સાથે પણ લોકો બાધા બગતાઓ પણ સાથે આવે છે, તો એ વખતે તમે એમને કોઈ સમજાવટ કરો છો કે દવાઓ દ્વારા કેવી રીતે એમને સંતોષ આપો છો? ના, ચોક્કસ એ વાત એકદમ સાચી છે, કારણ કે કુરિવાજો અંધશ્રદ્ધા તો હજુ પણ એટલી જ છે, એટલે કે કમળો થયો તો
ગળામાં પેલું દોરો પહેરવાનો કે એ પ્રકારનો, જે બળિયા ઉરી થઈ ગયા તો એમાં પણ એ પ્રકાર મંત્રાવાનો, આ તે બધા રિવાજો હજુ પણ એટલા ચાલતા હોય છે. તો જ્યારે એવા દર્દીઓ આવે અને જ્યારે એવી માન્યતાઓના શિકાર થયેલા હોય ત્યારે હું એમને એવું સમજાવતી હોઉં છું કે ફોર એક્ઝામ્પલ શીતળાનો જે રોગ હતો વર્ષો પહેલાં, જે આજે નાબૂદ થઈ ગયો છે, તો એ નાબૂદ થવાનું કારણ જે છે એ શીતળાની રસી જે શોધાઈ અને દુનિયાભરમાં એ રસીથી વેક્સિનેશન કરવામાં આવ્યું અને આજે એ રોગ સંપૂર્ણપણે આપણા દુનિયામાંથી નાબૂદ થઈ ગયો છે. અને જે જૂના જમાનાના લોકો, એ લોકો તો બહુ સારી રીતે એનાથી પરિચિત હોય કે શીતળા કેવો રોગ હતો, તમારા ફેસ ઉપર ને બોડી ઉપર આખા એના સ્કિનમાં ખાડા પડી જાય અને એ રીતની પરિસ્થિતિ થતી હતી. તો ત્યારે હું લોકોને સમજાવું છું કે તમે આજે પણ, ધારો કે આપણે શીતળા સાતમનો એક તહેવાર આપણે ઉજવીએ છીએ, પરંતુ તમને એવું લાગે કે ભાઈ શીતળા સાતમ કરવાથી શીતળા ના થાય, પણ શીતળા તો ખરેખર રસીના કારણે ગયો છે. તો આ પ્રકારની સમજણ હું ચોક્કસથી બધા જે પણ આવી અંધશ્રદ્ધાથી પીડાતા લોકો હોય એમને હું આપતી હોઉં છું કે તમારે વૈજ્ઞાનિક ઢબેનો સારવાર કરાવી જોઈએ. હજુ પણ હાડવૈદ્યની પરંપરા ચાલી આવતી હોય છે. ભણેલા ગણેલા લોકોને આપણે જોઈએ તો જ્યારે વાગે કે કંઈ થાય તો ઓર્થોપેડિક સર્જનના ત્યાં જવાના બદલે લોકો હાડવૈદ્યના ત્યાં જવાનું પ્રિફર કરતા હોય છે અને લોકો જે કે પ્રમાણે સારવાર કરતા હોય, જેમાં એક્સરે પણ ના થયો હોય, અંદર ફ્રેક્ચર હોય ખબર પણ ના હોય, અને પછી એ ફ્રેક્ચર જે જ્યારે જોડાય ત્યારે પ્રોપર પોઝિશનમાં ના જોડાય અને એ જે ખોડ રહી જાય એ કાયમ માટે ખોડ રહી જાય, તો આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. ત્યારે આપણે એમને વૈજ્ઞાનિક અભિગમ રાખવાનું અને કઈ રીતે આગળ વધવાનું એ રીતે આપણે એમને માર્ગદર્શન હું આપતી હોઉં છું. ડૉક્ટર શિલ્પાબેન, આપ એક શિક્ષિત મહિલા છો અને જીવનની અંદર એક સંઘર્ષ થકી તમે લોકોને, એક જે બહુજન મહિલાઓ છે એમને તમે એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કારણ કે આ બાબતે તમે શું સમાજના જે નબળાના કચડાયેલા વર્ગ છે ત્યાં જઈને આવી કોઈ સેવા કરવા માંગો છો ખરા, એક એઝ અ ડોક્ટર તરીકે? ચોક્કસ હું કચડાયેલા વર્ગ માટે 100% હું કામ કરવા માંગુ છું અને હું ઈચ્છું છું કે જે મનુવાદી વિચારધારા છે એનાથી પીડિત આપણો જે સમાજ છે અને એ જે મનુવાદી માનસિકતા છે એનું મૂળ કારણ હોય એવું મારું માનવું છે. કારણ કે મનુવાદી માનસિકતા એવી છે કે સ્ત્રીને ભણવું ના ભણાવવી જોઈએ. કારણ કે એક સ્ત્રી જ્યારે ભણી લેશે અને એના હકોથી પરિચિત થઈ જશે, જાગૃત બની જશે અને એ બંડ પોકારશે, એના માટે લડશે, તો ત્યારે જે પુરુષ પ્રધાનતા છે ધીમે ધીમે પછી એની ઓછી થતી જાય. એટલે હું 100% એ ક્ષેત્રે કામ કરવા માંગુ છું. એક મૂવી હમણાં જ એક મૂવી આવ્યું હતું લાપત્તા લેડીઝ કરીને, એ મૂવીમાં બે કેરેક્ટરનો એક સંવાદ છે. એક ફૂલ કુમારી કરીને જે મેઇન કેરેક્ટર છે અને સામે દાઈમા કરીને બીજું જે પાત્ર છે અને એ વચ્ચેનો સંવાદ એવો છે કે ફૂલકુમારી એવું પૂછે છે એમને કે ક્યું હમે મોકા નહીં દિયા જાતા, ત્યારે દાઈમા એવું કહે છે કે ક્યુંકિ ઉનકો ડર હોગા ઓર એસે દેખને જાય તો સ્ત્રીઓ કો પુરુષો કી જરૂરત સે જ્યાદા પુરુષો કો સ્ત્રીઓ કી જરૂરત હોતી હૈ. સ્ત્રી ખુદ અપને આપ સબ કુછ કર સકતી હૈ, પુરુષો કો જ્યાદા જરૂરત હૈ, પર અગર એ બાત સ્ત્રીઓ કો માલૂમ પડ ગઈ તો ઉનકા બાજા બચ જાયેગા, આવો એક સંવાદ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે સ્ત્રીને એક કૂવાના દેડકાની જેમ એને દબાઈને રાખવામાં આવી છે અને એ માનસિકતા દૂર કરવી બહુ જરૂરી છે અને એના માટે સ્ત્રીઓમાં શિક્ષણ તો ખરું જ, ફોર્મલ શિક્ષણની સાથે સાથે આ માનસિકતા જે પુરુષ પરની જે પરાધીનતાની જે માનસિકતા છે એમાંથી બહાર આવે, પોતાની આંતરિક શક્તિઓને ઓળખે અને પોતાના સ્વતંત્ર વિચારો ધરાવે, પોતાના સ્વતંત્ર આઈડિયાઝ હોય અને પોતાના સ્વતંત્ર ડ્રીમ્સ એના હોય અને એ ડ્રીમ્સ પૂરા કરવા માટે થઈને એ પોતાનું જીવન જીવે, એવું સ્ત્રીઓની પરિસ્થિતિ થાય એવું હું ઈચ્છું છું અને એ માટે હું ચોક્કસથી કામ કરવા માંગુ છું. અને એના માટે સ્ત્રીઓની માનસિકતાની સાથે સાથે પુરુષોની માનસિકતા બદલવી પણ એટલી જરૂરી છે. કારણ કે જ્યાં સુધી પુરુષોનો સપોર્ટ નહીં મળે, ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે માતા સાવિત્રીબાઈની વાત કરીએ તો એમના પતિ જે હતા મહારાજ જ્યોતિબા ફૂલે સાહેબ, એમણે જે પ્રકારે, માતા સાવિત્રીબાઈ તો બિલકુલ ભણેલા ન હતા, એ જ્યારે મેરેજ કરીને આવ્યા ત્યારે અશિક્ષિત હતા, તો એમણે ઘરમાં એમણે શિક્ષણ શરૂ કર્યું અને એમને પૂરું કમ્પ્લીટ એમને એજ્યુકેશન આપ્યું અને પછી તો જે એમણે કર્યું છે આપણે સૌ જાણીએ છીએ, આખી દુનિયા જાણે છે એમના વિશે, જે સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે એમણે જે જ્યોત જલાવી છે જે હજુ પણ સળગી રહી છે અને ભવિષ્યમાં સળગતી રહેશે, તો એ પુરુષોની માનસિકતા બદલવી પણ એટલી જરૂરી છે. તો એ ક્ષેત્રમાં હું કામ કરવા માંગુ છું અને એના માટે એ માનસિકતા બદલવા માટે થઈને જે સાચી વિચારધારા છે એ આપણે એમના
માનસ સુધી પહોંચાડવી જરૂરી છે અને એના માટે જનજાગૃતિ શિબિરો કરવી. અને હા, એટલું મુશ્કેલ 100% છે, કારણ કે એ લોકો એટલી માનસિકતાથી પીડાય છે કે એ લોકો સામેથી આવવાના નથી, આપણે ત્યાં એમના સુધી પહોંચવું પડશે. અને એના માટે અનેક માધ્યમો આપણી પાસે છે. ફોર એક્ઝામ્પલ, આપણે જે સામાજિક પ્રસંગો હોય છે એમાં સામાજિક પ્રસંગોએ આપણને માસ મળી રહે તો એવા સમયે આપણે વિચારધારાની વાત મૂકી શકીએ. સોશિયલ મીડિયા જે છે એ બી એક બહુ જ મજબૂત પ્લેટફોર્મ છે કે જેના થકી આપણે વિચારધારાની વાત કરી શકીએ. અને જે ફિલ્મ છે, ફિલ્મ મીડિયા છે, એ પ્રિન્ટ મીડિયા છે, આવા ઘણા બધા માધ્યમો થકી આપણે વિચારધારાનું પ્રચાર અને પ્રસાર થાય એવું હું ઈચ્છું છું અને એના માટે હું કામ કરવા માંગુ છું. ડૉક્ટર શિલ્પા અમીન, આપ એક શિક્ષિત મહિલા છો, એક ઉચ્ચ અધિકારી પણ છો, તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પણ એવું કહ્યું છે કે પે બેક ટુ સોસાયટી. તો તમે જે ભણેલા ગણેલા વર્ગના લોકો છે અને જે લોકો આજે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા છે એને આ સમાજના નબળા વર્ગને પે બેક ટુ સોસાયટીના ભાગરૂપે હેલ્પ કરવી, એ બાબતે આપ શું સંદેશ આપો છો? એક કરુણતા કહી શકાય કે કમનસીબી કહી શકાય, પણ આ વસ્તુ છે, એ આપણા માટે બહુ ખરાબ બાબત છે કે સમાજના જે થોડા આગળ વધી ગયેલા, સમૃદ્ધ બની ગયેલા જે વર્ગ છે એ લોકો જે હજુ પાછળ રહી ગયા છે એ વર્ગને ઉપર લાવવા માટે એમના જે સપોર્ટની જરૂર છે, કારણ કે આપણો સમાજ જ આપણા સમાજને મદદ કરશે, બીજો કોઈ સમાજ આવીને આપણને મદદ કરવાનું નથી. તો એ વસ્તુ લેકિંગ છે અને બહુ દુઃખદ બાબત છે. અને દરેકે જે સમૃદ્ધ વર્ગ જે છે એ દરેક માણસે આમાં આગળ આવવું જોઈએ, હું એવું માનું છું. અને જે મેં આગળ વાત કરી કે મનુવાદી માનસિકતા દૂર કરવાની જે વાત છે, એની સાથે સાથે જે પે બેક ટુ સોસાયટીની વિચારધારા છે એ પણ લોકોના માનસમાં જાય એના માટે બી પ્રયત્ન કરવો જરૂરી છે. ડૉક્ટર શિલ્પા મેડમ, આપે વાત કરી છે ઘણી બધી, આજે છેલ્લે આપને એક પ્રશ્ન પૂછીશ કે આપના આદર્શ વ્યક્તિ, આદર્શ મહિલા અને આપનું ભાવિ ભવિષ્ય, મને જે તમે કહો એ ફ્યુચરનું તમારું સપનું શું છે? આદર્શ મહિલાની વાત કરીએ, સૌથી પહેલાં તો મારા માતા પિતાની વાત કરીશ, કારણ કે મમ્મી શિક્ષક હતા, પપ્પા બી ગવર્મેન્ટ જોબ કરતા હતા, તો બંનેમાં શિક્ષણની અવેરનેસ હતી અને બંને જણાએ એના કારણે થઈને અમને લોકોને જે સારું શિક્ષણ આપ્યું અને એના માટે તન મન ધનથી અમને લોકોએ પ્રયત્ન કર્યા, આજે અમને જે એના કારણે જે પરિસ્થિતિ છે આજે, તો એ બંનેને હું મારા વંદન કરું છું આજે. અને મહિલાની વાત કરીએ તો માતા સાવિત્રીબાઈ ફૂલે તો દુનિયા હંમેશા એમને યાદ કરશે. એમણે જે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું, મહિલાઓના ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે આટલી બધી સ્કૂલોની સ્થાપના કરી અને જે શિક્ષણો મહિલાઓને શિક્ષણ આપવાનું જે કાર્ય, ભગીરથ કાર્ય કર્યું એ તો અજોડ છે. એમણે જે મનુવાદી વિચારધારા હતી એના વિરુદ્ધમાં કામ કર્યું ડર્યા વગર, સંગ્રહખોરી વિરુદ્ધમાં કામ કર્યું, પ્લેગના એપિડેમિકમાં એમણે કામ કર્યું અને એવા અનેક એમણે અજોડ કામ કરીને એમના જે મહારાજ જ્યોતિબા ફૂલે સાહેબ સાથે એમણે ખભેથી ખભા મિલાવીને એમણે જે કામ કર્યું છે એ તો ખૂબ વંદનીય છે, એ હંમેશા મારા આદર્શ રહેશે. એમના સમયના જે એમનો સમય જે કહેવાય એ સમયથી ક્યાંય એડવાન્સ એમના મોડર્ન વિચારો હતા, એટલે એ હંમેશા મારા આદર્શ રહેશે. એ સિવાય પણ આપણે માતા રમાબાઈનું જે એમનું જે બલિદાન હતું એમને આપણે ક્યારેય ના ભૂલી શકીએ. ઝલકારીબાઈ હતા, ઇન્દિરા ગાંધી છે, માયાવતીજી છે, જેમણે આપણને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સત્તા થકી પણ આપણે જે સમાજને ઉપર લાવવાનું કાર્ય આપણે કેવી રીતે કરી શકીએ. મધર ટેરેસા છે અને અત્યારના સાંપ્રત સમયની આપણે કહીએ કે જે પણ સ્ત્રીઓ છે કે જે ફિલ્મ ક્ષેત્રે કે રમતગમત ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે જે પોતાનું નામ કરી રહી છે દરેક, અને આપણા રૂટીન રોજિંદા જીવનમાં પણ ઘણી એવી સ્ત્રીઓ આપણા સંપર્કમાં આવતી હોય જે દરેક આપણને કોઈ ને કોઈ રીતે પ્રેરિત કરતી હોય છે, બધા મારા માટે હંમેશા આદર્શ રહેશે. તો ધન્યવાદ. આ હતા ડૉક્ટર શિલ્પા અમીન કે જે સાવિત્રી સામર્થ્યના કાર્યક્રમમાં આજે અમારી સાથે ઉપસ્થિત હતા. આવા જ અન્ય મહિલાઓ કે જે સાવિત્રીબાઈ ફૂલેને એમના પ્રેરણા સ્ત્રોત બની અને અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર આવ્યા છે તો એમને પણ આપણે આવનાર દિવસોમાં ટૂંક સમયમાં નિહાળીશું. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.